નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના મામલે હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજકોટ જિલ્લા પ્રમુખ કોંગ્રેસના લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતભરના અનેક દુર્ઘટનાઓ બની છે. આ દુર્ઘટના બાદ જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર હંમેશા નિષ્ફળ નીવડી છે. આ ઘટના અંગે જવાબદાર અધિકારીઓ સામે અને સંચાલકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે સરકારે માત્ર 4 લાખની સહાય જાહેર કરી અને ધન્યતા અનુભવી છે. માસૂમના જીવની કિંમત 4 લાખ આંકવામાં આવી છે, જે ચોક્કસથી શરમજનક બાબત કહેવાય. રાજકોટ ખાતે કાલે જે દુર્ઘટના બની, તેમાં 26 જણના બાળકોના જે જીવ ગયા, ત્યાંથી અમારે કમિશનરશ્રી સીએમ સાહેબ તરફ પીએમઓથી ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે. અને જે જગ્યાએ એનઓસી ના હોય અને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દેવો અને સીલ કરી દેવો, જ્યાં સુધી એમની ફાયર એનઓસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવાય. તો લલિત વસોયાએ સરકાર પર માછલા ધોયા છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી તેવું લલિત વસોયાનું કહેવું છે. આવી અનેક દુર્ઘટનાઓ થઈ છે, તેમ છતાં પણ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે. જવાબદાર અધિકારી અને સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવું લલિત વસોયાએ કહ્યું. રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સરકારની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં અનેક દુર્ઘટના બની, તેમ છતાં પણ સરકારે શું કામગીરી કરી, શું તપાસ કરાવી? જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે તેવું લલિત વસોયાએ કહ્યું છે. જવાબદાર અધિકારી અને સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. તો રાજકોટમાં અગ્નિકાંડમાં 28 લોકો જીવતા ભૂંજાયા છે, તે મામલે કોંગ્રેસ નેતા લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજ્ય સરકાર પર માછલા ધોયા છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, તે પછી સુરતની તક્ષશિલા હોય, વડોદરાનો હરણીકાંડ હોય, મોરબીનો ઝૂલતો બ્રિજ હોય, કે આવી અનેક આગની ઘટનાઓ પણ બની છે, તેમ છતાં પણ માત્ર તપાસ બેસાડવામાં આવે છે અને ત્યાર પછી પરિણામ શૂન્ય આવે છે. ત્યારે જવાબદાર અધિકારી અને સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવું લલિત વસોયાએ કહ્યું છે. રાજકારણ આ સમગ્ર જે ઘટના છે તેને લઈને ગરમાયું છે. રાજકીય નિવેદનો પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા છે લલિત વસોયા, જેમણે આ નિવેદન કર્યું છે. રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા, જેમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. SIT ની રચના કરાઈ છે, તપાસ બેસાડવામાં આવી છે, પરંતુ તપાસના અંતે શું તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા લલિત વસોયાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે પણ રાજ્ય સરકારની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. કારણ કે આવી ઘટનાઓ બની જાય છે અને પછી અનેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવે છે, તેનો શું મતલબ છે તેવા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી થશે અને અધિકારીઓ અને સંચાલકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું લલિત વસોયાએ કહ્યું છે. અનેક લોકોએ પોતાના વ્હાલ સોયા આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. સરકારે માત્ર 4 લાખના સહાયની જાહેરાત કરી છે, તેને લઈને પણ લલિત વસોયાએ કહ્યું છે કે 4 લાખ રૂપિયાથી શું જે લોકોએ પોતાના વ્હાલ સોયા ગુમાવ્યા છે તેમની જિંદગી પાછી મળશે, તેવા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજકોટ જિલ્લા પ્રમુખ કોંગ્રેસના લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતભરમાં અનેક દુર્ઘટનાઓ બની, આ દુર્ઘટના બાદ જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર હંમેશા નિષ્ફળ નીવડી છે. તો આ એ લોકોના દ્રશ્યો છે જે રાજકોટ બહારથી આવ્યા હતા અને ગેમ ઝોનમાં ગયા હતા. આ પરિવારનો માળો પણ વિખાઈ ગયો છે. પરિવારના સભ્યોએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. અનેક લોકોએ પોતાના સ્વજનો બાળકોને ખોયા છે આ સમગ્ર દુર્ઘટનામાં. આ મોલમાં સ્કીમ હતી, 99 રૂપિયાની સ્કીમ હતી અને 99 રૂપિયા આજે સમગ્ર લોકો ગેમ રમવા માટે ગયા હતા તેમને ભારે પડ્યા અને તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.